ભરૂચ જિલ્લામાં ચૌદ હજારથી વધુ દિવ્યાંગ મતદારો છે પાંચ જગ્યાએ અલાયદા દિવ્યાંગ મથક કાર્યરત કરાશે દિવ્યાંગ મતદારો પીડબ્લ્યુડીએફમાં વિશિષ્ટ સેવા અને જરૂરિયાત માટે નોંધણી કરાવી શકે છે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાવાની છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ચૂંટણીનું આયોજન થશે ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદારો લોકશાહીના મહાપર્વમાં જોડાઈને મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુગ્રથિત પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં પાંચ જગ્યાએ અલાયદા દિવ્યાંગ મથક પણ કાર્યરત કરવામાં આવ્યા છે જેમાં એકસો પચાસ જંબુસર મત વિભાગના બુથ નંબર એકસો પચીસ જંબુસર ચાર ખાતે આવેલી સરદારનગર પ્રાથમિક શાળામાં એકસો એકાવન વાગરા મત વિભાગના બુથ નંબર બસો પચીસ વગુસરા પ્રાથમિક શાળામાં એકસો બાવન ઝગડીયા મત વિભાગના બુથ બુથ નંબર બસો છવ્વીસ નવી બિલ્ડિંગ રૂમ નંબર ખાતે તેમજ ભરૂચ નંબર નવ્વાણું એક્ઝિક્યુટીવ એન્જિનિયર ઓફિસ ખાતે એકસો ચોપન અંકલેશ્વરમાં મત વિભાગના બૂથ નંબર પારડી પ્રાથમિક શાળા હાંસોદ ખાતે દિવ્યાંગ મતદાન મથક કાર્યરત કરવામાં આવ્યા છે વધુમાં વ્હીલચેરની સુવિધા પણ મતદાન કેન્દ્રો પર ઉપલબ્ધ કરવામાં આવનાર છે તેમ એક જાહેરનામા દ્વારા જણાવાયું છે